हेलो फ्रेंड्स, स्वागत छे આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવશું બાફેલા ગુંદાનું અથાણું। ફ્રેન્ડ્સ, ભરેલા ગુંદાનું અથાણું તો તમે અનેક વખત બનાવ્યું હશે, પણ એક વખત આ બાફેલા ગુંદાનું અથાણું બનાવો, સ્વાદમાં એકદમ સરસ થાય છે અને કલર અને સ્વાદ બિલકુલ ખરાબ નથી થતો। તો વિડિયો પૂરેપૂરો જોજો અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડિયો સૌથી પહેલાં આપને મળે। અને ફ્રેન્ડ્સ, આ અથાણું જો તમારે ઘરે બેઠા ચાખવું હોય, નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ નંબર આપેલા છે, તો ત્યાં જઈ અને તમે અથાણાનો ઓર્ડર કરી શકો છો। તો આ કાઠિયાવાડી સ્વાદમાં બનતા કોઈ પણ અથાણા તમને ઘરે બેઠા મોકલી આપશું। તો ચાલો બનાવી પરફેક્ટ માપ અને બધી જ ટીપ્સ સાથે ભરેલા ગુંદાનું અથાણું। તો આ અથાણું બનાવવા માટે મેં 1 કિલો તાજા ગુંદા લીધા છે। ગુંદા હંમેશા એકદમ તાજા હોય એવા જ લેવાના, અને આ રીતે ડાળખી સહિત હોય એવા ગુંદા લેવાના, છૂટા પડેલા કે પાકા ગુંદા લેવાના નથી। તો આ ગુંદાને આપણે બાફી લેશું। તો ગુંદા બાફવા માટે અહીંયા ગેસ ઉપર મેં પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે। પાણી સારી રીતે ગરમ થયા પછી ગુંદા આપણે ઉમેરી દેશું। ગુંદા આ રીતે ડાળખા સહિત જ આપણે પાણીમાં ઉમેરવાના છે। ગુંદા ડૂબી જાય એટલું પાણી આપણે ગરમ કરવા મૂકવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ ગુંદા આપણે પાણીમાં ડૂબડૂબા રાખી દીધા છે। હવે પાણીમાં બે ઉફાણ આવે ત્યાં સુધી આપણે ગુંદાને બાફશું। અહીંયા થોડીવાર ગુંદાને પાણીમાં રાખ્યા પછી પાણીમાં બે ઉફાણ આવી ગયા છે। ગુંદાનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે ગુંદાને બાફવાના છે। અહીંયા તમે જોઈ શકો છો કે ગુંદાનો કલર ચેન્જ થયો છે, પણ ગુંદા ઉપર બિલકુલ ક્રેક નથી પડેલી, મીન્સ કે ગુંદા આપણે 30-40% જ બાફવાના છે। તો બાફેલા ગુંદા આપણે પાણીમાંથી કાઢી લેશું, એ પહેલાં ગેસ બંધ કરી દેશું। અહીંયા ગુંદા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે, અને તમે જોઈ શકો છો કે હાથેથી પ્રેસ કરતાં ગુંદા એકદમ છૂંદો નથી થઈ જતા, આવા જ બફાયેલા ગુંદા હોવા જોઈએ। હવે આપણે બાફેલા ગુંદામાંથી ઠળિયા કાઢી લેવાના છે। તો ઠળિયા કાઢવા માટે આ રીતે આપણે એક પેપર લેવાનું છે। તો ગુંદાના ઠળિયા કાઢવા માટે આ રીતે મેં એક પેપર લીધું છે, અને ગુંદા ડાળીથી અલગ કરી લેવાના, અને હળવા હાથે પ્રેસ કરશો એટલે ગુંદા તરત જ તૂટી જશે। અને ગુંદામાંથી ઠળિયો કાઢી અને આપણે ગુંદાને તરત જ ખાટા પાણીમાં ઉમેરી દેવાના છે। અહીંયા આપણે જે કેરી હળદર અને મીઠા પાણીમાં રાખેલી હોય એનું પાણી થાય છે, એ જ ખાટા પાણીમાં આપણે આ બધા ગુંદા નાખી દેવાના છે। ઘણી વખત એવું બનતું હોય છે કે વડીલોને ગુંદાનું અથાણું ભાવતું હોય છે, પણ અમુક સમય જતાં ગુંદા થોડા કડક થઈ જતા હોય છે, જેથી ઘરના વડીલો ગુંદાનું અથાણું નથી ખાઈ શકતા। પણ જો તમે આ રીતે બાફેલા ગુંદાનું અથાણું બનાવશો તો ગુંદા એકદમ સરસ પોચા રહેશે અને ઘરના વડીલો પણ આરામથી અથાણું ખાઈ શકશે। તો આ જ રીતે બધા ગુંદા ભાંગી અને ગુંદાને ખાટા પાણીમાં ઉમેરી દઉં છું। તો અહીંયા બધા જ ગુંદા ભાંગી અને મેં ખાટા પાણીમાં લઈ લીધા છે। આ ગુંદાને 2 કલાક ખાટા પાણીમાં રહેવા દેશું, ત્યારબાદ ગુંદાને આ રીતે આપણે ઉલટા રાખી અને સૂકવવાના છે, જેથી ગુંદામાં રહેલું બધું પાણી નીતરી જાય, પછી આપણે અથાણામાં ઉપયોગમાં લેશું। અહીંયા ગુંદા એકદમ સરસ સુકાઈ ગયા છે, તમે જોઈ શકો છો કે ગુંદાની અંદર બિલકુલ પાણી નથી, અને આમ જોવો તો એકદમ સોફ્ટ થયેલા છે, પણ ઉપરનું પડ થોડું કડક છે। આ રીતે જ બફાયેલા ગુંદા હોવા જોઈએ। જો તમે અથાણા માટે ઉપયોગમાં લેવા માટે આ રીતે ગુંદા બનાવશો તો તમારું અથાણું આખું વરસ એકદમ સારું રહેશે। હવે આપણે ગુંદાની સાથે કેરી લેવાની છે। તો અહીંયા મેં 1 કિલો ગુંદા સામે 1.25 કિલો જેટલી કેરીને હળદર મીઠામાં રાખી અને સૂકવી દીધેલી। તો કેરીના પણ આ રીતે મેં ટુકડા કરેલા છે, અંદરની ગોટલીનો ભાગ કાઢી લીધેલો છે, ઉપરની છાલ નથી કાઢવાની, ગોટલીનો ભાગ અલગ કરી લેવાનો છે। તો કેરી અને ગુંદા સાઈડ પર રાખી દેશું, અને કેરી ગુંદા માટે બાફેલા ગુંદાના અથાણા માટે થઈને એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। તો મસાલો બનાવવા માટે અહીંયા મેં 100 ગ્રામ રાઈના કુરિયા લીધા છે, 100 ગ્રામ મેથીના કુરિયા લીધા છે, 50 ગ્રામ ધાણાના કુરિયા, 2 ચમચી જેટલી હળદર, 100 ગ્રામ જેટલું લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલી લીલી વરિયાળી, 1 ચમચી હિંગ અને 3 ચમચી જેટલું મીઠું લીધેલું છે। ખાટા અથાણામાં હંમેશા મીઠાનું પ્રમાણ વધારે રાખવાનું, એ વાત ખાસ યાદ રાખવાની। તો બાકીના મસાલા સાઈડ પર રાખી દેશું,
અને રાઈ, મેથી અને ધાણાના કુરિયા એક મિક્સર જારમાં લઈ લેશું. કુરિયા થોડા પીસી લેવાથી એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય છે અને અથાણામાં પણ કુરિયાનો એકદમ સરસ ટેસ્ટ આવે છે. તો રાઈ, મેથી અને ધાણાના કુરિયા એક મિક્સર જારમાં લઈ લીધા છે અને સાથે આપણે વરિયાળી પણ ઉમેરી દઈશું. હવે મિક્સરને પલ્સ મોડ પર ચાલુ કરી અને આપણે કુરિયાને પીસી લેવાના છે. કુરિયાનો ફાઇન પાવડર ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો બધા જ કુરિયા પીસી લીધા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કુરિયા પીસાયેલા છે પણ પાવડર નથી થયેલો અને રાઈ, મેથી અને ધાણાના કુરિયા સાથે વરિયાળી પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. આ રીતે પીસી અને જ્યારે આપણે કુરિયા પીસી અને અથાણું બનાવીએ છીએ તો કુરિયાનું એકદમ સરસ ફ્લેવર અથાણામાં આવતી હોય છે. તો પીસેલો મસાલો આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું. વચ્ચે થોડી જગ્યા કરી લેશું. હળદર ઉમેરી દેશું અને હળદરની સાથે હિંગ પણ ઉમેરી દેશું. અહીંયા મેં એક કપ જેટલું સિંગ તેલ ગરમ કરી લીધેલું અને તેલ ઠંડુ કરી લીધું છે. એ પછી આપણે અત્યારે મસાલામાં ઉમેરી દેશું. હું અથાણામાં હંમેશા સિંગ તેલનો જ ઉપયોગ કરું છું. સિંગ તેલથી અથાણા એકદમ સરસ ફ્લેવરફુલ બને છે અને લાંબા સમય સુધી અથાણાનો કલર અને સ્વાદ જળવાઈ રહે છે. હવે તેલ મિક્સ કર્યા પછી આપણે લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈશું અને સાથે મીઠું પણ ઉમેરી દઈશું. બધો જ મસાલો આપણે ચમચાથી સારી રીતે મિક્સ કરી લેશું. બજારમાં મળતા પેકેટના મોંઘા મસાલા કરતાં તમે ઘરે આ રીતે મસાલો બનાવશો તો મસાલો ચોખ્ખો, સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનશે અને સાથે સસ્તો પણ પડશે. તો આપણો એકદમ ફ્લેવરફુલ મસાલો તૈયાર થઈ ગયો છે. અહીંયા તમે મસાલાનો કલર જોઈ શકો છો કે એકદમ લાલ ચટક આવેલો છે. તો તૈયાર કરેલો મસાલો સાઈડ પર રાખી દઈશું અને ગુંદા અને કેરી લઈ લેશું. તો અત્યારે આપણે તૈયાર કરેલો મસાલો આ ગુંદાની અંદર ભરવાનો છે. કેરી સાઈડ પર રાખી દઈશું. એક મોટું તપેલું લીધેલું છે. એ તપેલામાં આપણે ગુંદામાં મસાલો ભરી અને તરત જ તપેલામાં ઉમેરતા જશું. ફ્રેન્ડ્સ, આજ સુધી તમે અનેક વખત ભરેલા ગુંદાનું અથાણું બનાવેલું હશે પણ એક વખત આ બાફેલા ગુંદાનું અથાણું બનાવો. ઘરમાં વડીલો ખાઈ શકશે, નાના બાળકો પણ ખાશે અને ઘરમાં બધાને ખૂબ જ પ્રિય થઈ પડશે એવું આ અથાણું તૈયાર થાય છે. ઘરમાં વડીલોને તો ગુંદાનું અથાણું ખૂબ જ પ્રિય હોય છે પણ ઘણી વખત દાંતના પ્રોબ્લેમને હિસાબે એ લોકો અથાણું ખાઈ નથી શકતા. પણ એક વખત તમે આ રીતે અથાણું બનાવો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને સાથે તપેલીમાં થોડા કેરીના ટુકડા પણ ઉમેરતું જવાનું. આ રીતે કેરી અને ગુંદા મિક્સ કરતું જવાનું છે. તમે ઈચ્છો તો કેરીનું છીણ કરીને પણ આ અથાણામાં ઉપયોગમાં લઈ શકો છો પણ મેં અત્યારે નાના ટુકડામાં કેરી લીધેલી છે. તો આ રીતે બધા જ ગુંદા ભરી લેશું અને સાથે કેરી પણ ઉમેરતા જશું. તો બધા જ ગુંદામાં મસાલો ભરી લીધો છે. બાકી રહેલો મસાલો આપણે આ રીતે ગુંદા ઉપર નાખી દઈશું. અને હળવા હાથે તપેલું ઉપર નીચે કરી લેશું જેથી કેરી, ગુંદા અને મસાલો બધું એકસાથે સારી રીતે મિક્સ થઈ જાય. તો આ ગુંદાને ઢાંકી અને આપણે એક દિવસ રાખી દઈશું. અહીંયા બાફેલા ગુંદાનું બીજા દિવસે તમે અથાણું જોઈ શકો છો કે અને કેરી અને ગુંદા પણ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. અહીંયા ગુંદાનો કલર, અથાણાનો કલર તમે જોઈ શકો છો. તો આ અથાણામાં મને થોડું તેલ ઓછું લાગે છે તો એક વાટકો જેટલું તેલ ગરમ કરી અને ઠંડુ કરેલું છે એ તેલ આપણે અથાણા સાથે મિક્સ કરી દઈશું. તો આ અથાણું તમે આખું વર્ષ સ્ટોર કરો તો પણ બિલકુલ ખરાબ નહીં થાય અને ગુંદા બિલકુલ ચવડ નહીં થાય. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને એ નવી જ રીતે બનેલા બાફેલા ગુંદાના અથાણાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.